ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત શૈક્ષણિક ઇન્સ્ટ્યુટના સત્તાવાળાઓએ હોસ્ટેલની છાત્રાઓના ઋતુચક્ર અંગે શારીરિક ચકાસણી કરી હતી જેને લઈ છાત્રાઓ લડાઈના મૂડમાં આવી ગઈ હતી ટ્રસ્ટી મંડળે પણ ઘટનાની ગંભીરતા પારખી તાકીદની મીટિંગ બોલાવી છાત્રાઓની જાહેર માફી માંગવાની સાથે જવાબદાર સામે પગલા લેવાની વાતો ઉચ્ચારી હતી તો એ લોકોના ઘણા બધા રૂલ્સ છે રેગ્યુલેશન છે એ બધાની સંસ્થાનો હોય છે અને એ અમને એની રિસ્પેક્ટ પણ કરીએ છીએ અમને એનાથી કોઈ જ વિરોધ નથી પણ હમણાં બે ત્રણ દિવસથી એ લોકોએ અમને એટલું મેન્ટલી ટોર્ચર કર્યું છે અને હમણાં અગિયાર તારીખે એ લોકોએ એમને કોલેજવાળા કોલેજની આખા કેમ્પસ વચ્ચે હોસ્ટેલવાળાને બેસાડી અને એક એક છોકરીને વોશરૂમમાં લઈ જઈને પીરિયડ્સનું ચેક કરાવડાવ્યું છે અને એ લોકોએ ટચ નથી કર્યું પણ એ લોકોએ વર્બલી એટલું એમને ટોર્ચર કરી નાખ્યું હતું કે અમે અમારી જાતે કપડાં ઉતારીને એ લોકોને ચેક કરાવવું પડ્યું છે તો આ વસ્તુ ઉપર લીગલી એક્શન થવું જ જોઈએ અને અમે ટ્રસ્ટી મંડળને પણ આ કાલે આ વસ્તુની વાત રજૂઆત કરી કે આ વસ્તુ ઉપર તમે એક્શન લો તો એ લોકો એમ કીધું કે પહેલા એ લોકોએ અમને કીધું કે અમે માફી મંગાવડાવશું આ બધું કરશું પણ અમે કીધું કે ના અમને લીગલી એક્શન જ જોઈએ છીએ તો એ લોકોએ અમને એટલા સુધી કહી દીધું હવે તમારાથી થાય એ કરી લો અમે આ વસ્તુ અમારી રીતે જ એક્શન જે રીતે માફી મંગાવશું એ રીતે લેશું અને કાલે પાછી એ અહીંયા કોલેજના પ્રિન્સિપલ રીટાબેન અનિતાબેન કરીને કોર્ડિનેટર છે એ નૈનાબેન અને જે સ્કૂલના પ્રિન્સિપલ છે દક્ષાબેન એ લોકોએ અમને ઓફિસમાં બોલાવી હોસ્ટેલવાળાને અને અમને સમજાવ્યું ને ઘણું બધું ઇમોશનલી બ્લેકમેલ કર્યું છે અને અમારી પાસે પેજમાં લખવડાવ્યું કે અમે આ વાત અહીંયા દબાવી નાખી છે એવી રીતે લેખિકમાં અમારી પાસે લખવડાવી રાખ્યું છે અને અમને એ વસ્તુની અમને સાંપ્રદાયથી કોઈ તકલીફ નથી અને અમને કોલેજથી પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ આ લોકો જે છે એના પર લીગલી એક્શન થવું જ જોઈએ અને એ લોકોને સજા મળવી જ જોઈએ અને આ બધું અમારે ઇન્ટરનલ એક્ઝામ ઉપર અસર કરવાની જ છે અમારા રિઝલ્ટ ઉપર પણ અસર કરશે અને અમારા કરિયર ઉપર પણ અસર કરશે એ લોકો અમને કોલેજમાંથી પણ કાઢી શકે છે અને હોસ્ટેલમાંથી પણ કાઢી શકે છે તો આ વસ્તુ ઉપર લીગલી એક્શન થવું જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ એ મેન્ટલી ટોર્ચર તો ઘણો ટાઈમથી થતું રહે છે કાંઈ પણ ભૂલ થાય એટલે એ લોકો ડાયરેક્ટ આમ સમજ્યા વગર ડાયરેક્ટ છોકરીઓને આમ એટલી બધી રીતે તડછોડી દે છે અને જેમ તેમ બોલે છે એ તો બધા એ લોકો તોય સ્વીકારી લઈએ છીએ કે એ લોકો મોટા છે અને એ લોકો જે કરે છે આપણે સારા માટે કરે છે એમ પણ આ લોકો અગિયાર તારીખે જે કર્યું અમારી સાથે એ અમને મંજૂર નથી બાકી અમે વધુ સ્વીકારવા તૈયાર હતા અમે એ ચાર પાંચ વ્યક્તિઓ છે એના ઉપર યોગ્ય પગલાં લેવા જ જોઈએ એ કોલેજના પ્રિન્સિપલ રીટાબેન એમને ભલે હોસ્ટેલમાંથી ફોન આવ્યો તો પણ હતા તો એ અને અનિતા બેન કરીને છે એ સ્કૂલના પ્રિન્સિપલ દક્ષાબેન કરીને રમીલાબેન કરીને છે એ લોકો અને કોલેજના જે પિયુન છે બેન એમની પાસે એ લોકો ચેક કરવડાવી જોઈએ અમારી સાથે બાથરૂમ હતા ઈ તો ખરેખર અમે આજે આવ્યા ત્યાં કોલેજ માં આવ્યા અને જોયો તો છોકરીઓ બધોને માનસિક રીતે એટલી બધી ગભરાયેલી હતી કે જેની વાત જ ન પૂછો એમ તો છોકરીઓ આયા ભેગી બધી રડી જ પડી અમે આવ્યા એટલે બધી છોકરીઓ અહીંયા ભેગી થઈ ગઈ અને અમને કે પપ્પા આ રીતે અમારાથી થયું છે એમ તો પહેલાં તો અમારો જીવ જ ઉકળી ગયો એમ કે આના વિશે ખરેખર તો પગલાં લેવા પડે એમ તો પછી થોડીક વિચાર્યું એમ એટલે મગજ શાંત રાખી અને અમે મીડિયાવાળાને બોલાયા અને જો આ રીતે હોય એમ ખરેખર આ રીતે કરતા હોય તો આપણો મગજ તેટાણે કેટલું બધું થઈ જાય અને કાંઈક બીજું કરી બેસી સંસ્થાને તોડફોડ આ તે કરી તો એના કરતાં અમે એમ કીધું કે આ મીડિયાવાળાને બોલાવી લઈએ આપણે બરાબર આના અમારા અમારી છોકરીઓને આ કોલેજના બીજા ત્રીજા વર્ષમાં છે પાંચમાંથી હોસ્ટેલમાં રહે છે અમારી છોકરીઓ બીજી હોસ્ટ્રેલિયામાં ઘણી બધી ઓસ્ટ્રેલિયામાં પણ રહી આવી છે છોકરી બરાબર તો આ રીતે કોઈ બી ઘેરવર્તન જે આ છોકરીઓ બોલે છે આપણાથી તો બોલી ન શકાય આપણી દીકરીઓ છે ખરેખર તો એને ખરેખર આ આ ટ્રસ્ટી છે જે કંઈ એને ખરેખર આ આટલો બધો સુધી આટલો બધો ન કરવો જોઈએ એમ તો આના માટે તો ખરેખર કડકમાં કડક એને સજા થવી જ જોઈએ એમ આ તો આપણી છોકરીઓ આજે છે એમ આ તો અમે કીધું એમને કે આ સંસ્થા પહેલાં આવું કદાચ કર્યું હશે અને હજી ભવિષ્યમાં આવું કરતું રહે એના કારણે આ બધી જાગૃતિ આવે અને આવું આવું ન કરે એમ ભણતર ભલે આ છોકરીઓ જે કંઈ નિયમ હોય એના નિમ પાડે જ છે અને પાડવા જ જોઈએ અમારી એ એના માટે લાગણી છે સંસ્થા પ્રત્યે અમારી લાગણી સંસ્થાને કોઈ વિરુદ્ધ નથી પણ જે કાંઈ એને અહીંયા જે બે ચાર શિક્ષક કે આચાર્ય છે એના એના એને ખરેખર થવું જ જોઈએ એમ સંસ્થા સારી છે સંસ્થા સાથે અમારે કોઈ વિરોધ નથી અમારી છોકરી અહીંયા ભણે છે પટેલ છે બધી દરબાર ઘણા બધી બધીને ભણાવે છે બહુ સારી સંસ્થા છે આના જેવું કે નથી ભણતર બ જ નથી સારી ભણતર છે પણ આ મેન્ટાલિટી માનસિક જે ત્રાસ છે એમ જે હોસ્ટેલનું એમ એ ખરેખર ન હોવું જોઈએ એમ એના માટે યોગ્ય પગલાં લેવા જ પડશે એમ અમારે